नमस्कार विद्यार्थी मित्रों, आज अपने अपना प्रथम चेप्टर ना जे डबल नीट में इम्पोर्टंट हो एक एक्जाम्पल बात करवाना छे, जे छे एक्जाम्पल 1.9। तो एनी अंदर आपने तमे जरे रकम जोशो तो तमने खबर पड़शे के एम कहेलू छे के बे विद्युतभार Q1 અને Q2 જેમાં Q1 ની કિંમત આપેલી છે 10⁻⁸ કુલમ, Q2 બરાબર આપણને આપેલા છે -10⁻⁸ કુલમ। આવા બે વિદ્યુત ભારોને એકબીજાથી 0.1 મીટર ડિસ્ટન્સે રાખેલા છે। કેટલા ડિસ્ટન્સે રાખેલા છે Q1 અને Q2 ને? તો 0.1 મીટર ડિસ્ટન્સે રાખેલા છે। તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ A B અને C બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર શોધો, આવું રકમની અંદર આપણને કહેલું છે। तो यो ध्यान दी जोशो तो बे विद्युत बारो छे, एक छे Q1 बीजो छे Q2। एक दल विद्युत बार छे, बीजो केवो छे? ऋण विद्युत बार छे। ए बन्ने ने एक बीजा थी केटला अंतरे राखेला छे? तो 0.1 मीटर डिस्टन्स राखेला छे। तो एना उपरथी आपणने क्वेश्चन एवो करेलो छे के ए बी अने सी बिंदु पासे उद्भवता परिणामी विद्युत क्षेत्रो शोधो। तो आपणे शुं विचारीशुं? तो अपने आ त्रणे बिंदु पासे उद्भवतु विद्युत क्षेत्र शोधवानुं छे। सौप्रथम आपणे वात करीए ए बिंदु पासे, तो शुं विचारीशुं जरा जोजो। सौप्रथम ए बिंदु पासे, ओके, हवे जरा जो, तो ए बिंदु पासे उद्भवतु परिणामी विद्युत क्षेत्र शोधवुं होय तो कई रीते शोधी शकाशे ए पहेला समजो। तो Q1 वडे ए बिंदु पासे कई रीतना कई विद्युत क्षेत्र हशे जेने आपणे नाम आपीए E1। Q2 વડે પણ A બિંદુ પાસે કઈક ના કઈક વિદ્યુત ક્ષેત્ર હશે જેને નામ આપીશું E2। તો સૌપ્રથમ Q1 વડે A બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર જેને E1 નામ આપીશું, એની દિશા કઈ તરફ હશે એ જાણવું હોય તો એના માટે મેં તમને આ વસ્તુ સમજાવેલી છે કે કોઈ પણ બિંદુ પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર એની દિશા જાણવી હોય તો એના માટે તમારે જે બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે તો આગળ પરીક્ષણ વિદ્યુતભાર મૂકી દેવાનો રહેશે જેને હું નામ આપું છું Q1। તો તમારી જે દિશા છે એકદમ ક્લિયર થઈ જશે, ઓકે। અથવા તો તમે એમ પણ વિચારી શકો કે ધન વીજભાર હોય તો ક્ષેત્ર રેખાઓ બહારની તરફ, બરોબર છે? તો અહીં Q1 ના લીધે એ બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હશે? તો બહારની દિશા હોય એટલે આમ હશે, બરોબર છે? અથવા Q1 અને Q0 બંને ધન વીજભાર એટલે એ બંને વચ્ચે અપાકર્ષી બળ એટલે વિદ્યુત ક્ષેત્ર ની દિશા કઈ આ દિશામાં હશે જેને નામ આપીએ છીએ આપણે E1, બરોબર છે? ઓકે, તો Q1 વડે એ બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર E1 બરાબર, આપણે મૂલ્યની જરૂર છે, તો E1 બરાબર શું થઈ જશે? તો K Q1 અપન આ બંને વચ્ચેનું અંતર શું આપશે? અહીંયા આપણે નામ આપી દઈએ D, અહીંયા આગળ નામ આપી દઈએ F। તો આ અંતર કેટલું થશે? તો DA, તો KQ1 અપન DA નો સ્ક્વેર, યાદ છે ને? વિદ્યુત ક્ષેત્ર E બરાબર આપણે શું શીખેલા છીએ? તો KQ અપન શું હતું? R² એ મુજબ લખવાનું છે। તો KQ1 અપન આ બંને વચ્ચેનું અંતર શું આવશે? DA નો સ્ક્વેર, ઓકે। હવે એની દિશા કઈ તરફ હશે વિદ્યુત ક્ષેત્રની? તો એ પણ આપણે બાજુમાં દર્શાવી શકીએ છીએ। બીજી કઈ તરફ છે? એ તરફની છે, તો અહીંયા આગળ દિશા પણ લખી કાઢીએ, તો DA સદિશની દિશા, બીજી એ સદિશની છે, બરોબર છે? ઓકે, કિંમત એ ભાઈ કરી, તો E1 બરાબર કે ની કિંમત 9 × 10⁻⁹, Q1 બરાબર કેટલા છે? 10⁻⁸ કુલમ, અપન છેદમાં DA બરાબર ડિસ્ટન્સ કેટલું થશે? આ અંતર કેટલું થશે? તમે સમજી શકો છો આ વસ્તુ? આખું કેટલું? 0.1 મીટર। તો આ અંતર કેટલું થાય? 0.05 મીટર થશે, ખ્યાલ આવે છે ને? અહીંયાથી અહીંયા સુધીનું અંતર કેવું હોય? તો 0.05 મીટર। આ અંતર પણ કેટલું થાય? 0.05 મીટર। તો અહીંયા આવશે 0.05 નો સ્ક્વેર, બરોબર છે? તો આ Q1 વડે એ બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર E1 છે, તો E1 બરાબર આપણને જવાબ મળશે, તમે આનું સાદુરૂપ આપશો એટલે જવાબ કંઈક મળશે 3.6 × 10⁴ દિશા કઈ તરફ હશે એ જરા તમે વિચારી કેજો, કઈ તરફ હશે? તો Q2 જે છે એ ઋણ વીજભાર છે, -10⁻⁸ છે,
विद्युत क्षेत्र ई टू जे छे એ આકર્ષી બળના લીધે આ દિશામાં હોવું જોઈએ, બરોબર છે? અથવા આ ઋણ વીજભાર છે એટલે ક્ષેત્ર રેખા કઈ તરફ હોય? અંદરની તરફ, એટલે વિદ્યુત ક્ષેત્ર આમ હશે એવું આપણે વિચારી શકીએ છીએ. ક્લિયર? તો સમજજો કે Q2 વડે એ બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર E2 ની દિશા આમ થશે. ઓકે, તો અહીંયા આપણે લખીએ કે વિદ્યુત ક્ષેત્ર E2 બરાબર શું થઈ જશે? K Q2 અપન. ચલો આ બંને વચ્ચેનું અંતર કેટલું થાય? તો એ એફનો સ્ક્વેર, બરોબર છે? અને એની દિશા કેવી હોય તો એ પણ આપણે લખી કાઢીએ. તો એ એફ સદિશની દિશા, બરોબર છે? એ થી કઈ તરફ? એફ સદિશ. ક્લિયર? ઓકે, હવે આનું સાદું વાક્ય, તો E2 બરાબર શું થઈ જશે? K ની કિંમત થશે 9 ગુણ્યા 10 ની 9 ઘાત. Q2 બરાબર આપણું મૂલ્ય કેટલું છે? 10 ની માઇનસ 8 ઘાત. આપણે મૂલ્ય લેવાનું છે વિદ્યુત ભારનું, એટલે આમ 10 ની માઇનસ 8 ઘાત કુલમ છે, પણ તેનું મૂલ્ય લઈએ તો કેટલું થશે? 10 ની માઇનસ 8 ઘાત. ઓકે, AF બરાબર એ બંને વચ્ચેનું અંતર કેટલું? અંતર કેટલું છે? તો 0.05 નું શું આવશે? સાદું બાકી તો આના જવાબ આવશે. બંને સેમ સ્ટેપ છે એના માટે. તો વિદ્યુત ક્ષેત્ર E2 બરાબર 3.6 ગુણ્યા શું આવશે? 10 ની 4 ઘાત ન્યુટન પર કુલમ્બ. ક્લિયર? ઓકે, હવે આપણે એ બિંદુ પાસે Q1 વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર E1 શોધ્યું છે, Q2 વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર E2 પણ શોધ્યું છે. હવે શોધવાનું છે પરિણામી વિદ્યુત ક્ષેત્ર. તો એના માટે અહીંયા આગળ આપણે શું વિચારીશું એ જરા જોજો. તો અહીંયા એ વસ્તુ આપણને ખ્યાલ આવે છે કે E1 એન્ડ E2 બંને એકબીજાથી સમાંતર દિશામાં છે, એકબીજાને સમાંતર છે, બરોબર? એટલે E1 એન્ડ E2 એક જ દિશામાં હોવાથી એમની વચ્ચેનો જે એંગલ બને છે એ એંગલ થીટા બરાબર કેટલા ડિગ્રી થઈ જશે? તો 0 ડિગ્રી થઈ જશે, કારણ કે બંને એક જ દિશામાં મળે છે. E1 અને E2 ધ્યાનથી જો, E1 પણ આ દિશામાં છે અને E2 પણ આ દિશામાં છે, એટલા માટે થીટા બરાબર એંગલ કેટલો? 0 ડિગ્રી. હવે આપણે પરિણામી વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર, જેમ કે બળ હોય અથવા તો કોઈ પણ ભૌતિક રાશિ માટે પરિણામી બળ આપણે શોધતા હતા અથવા પરિણામી વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો એના માટે આપણે શું વિચારીએ છીએ, તો એના માટે એક સૂત્ર છે કે પરિણામી વિદ્યુત ક્ષેત્ર E બરાબર અંડરરૂટ E1 નો સ્ક્વેર પ્લસ E2 નો સ્ક્વેર પ્લસ 2E1 ઇન્ટુ E2 ઇન્ટુ શું આવશે? cos θ. આ તમે જાણો છો, અગિયાર સાયન્સમાં આપણે ઘણી બધી જગ્યાએ આનો યુઝ કરીએ છીએ. પરિણામી બળ શોધવા માટે પણ આનો યુઝ થઈ શકે. પરિણામી બળ F બરાબર અંડર રૂટ શું આવશે? F1 નો સ્ક્વેર વત્તા F2 નો સ્ક્વેર વત્તા 2F1 ઇન્ટુ F2 cos θ. અહીંયા પરિણામી વિદ્યુત ક્ષેત્ર છે એટલે બળની જગ્યાએ ખાલી શું આવશે? વિદ્યુત ક્ષેત્ર P, બરોબર? ઓકે, હવે આની કિંમત એપ્લાય કરીએ તો શું થશે એ જરા જોઈએ. થીટા બરાબર એંગલ કેટલો છે? તો 0 ડિગ્રી. cos 0 ની કિંમત 1 થઈ જશે. તો E બરાબર અંડર રૂટ શું થઈ જશે એ જરા જોજો. તો અહીંયા આગળ E1 સ્ક્વેર વત્તા E2 સ્ક્વેર વત્તા 2E1 ઇન્ટુ E2 વધે છે. આ કોનું વિસ્તરણ છે જરા યાદ કરો? આ દ્વિપદી નો વર્ગ છે. કઈ દ્વિપદી? તો E1 પ્લસ E2 નો સ્ક્વેર છે, એનું જ વિસ્તરણ છે. ઓકે, હવે વર્ગ અને વર્ગમૂળ દૂર કરીએ તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર E બરાબર આપણને મળશે E1 પ્લસ E2. તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર E બરાબર, ચલો E1 કેટલા છે? તો 3.6 ગુણ્યા 10 ની 4 ઘાત પ્લસ E2 પણ કેટલા છે? 3.6 ગુણ્યા 10 ની 4 ઘાત. સાદું રૂપ આપીએ તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર E બરાબર કેટલા થઈ જશે? 7.2 ગુણ્યા 10 ની 4 ઘાત ન્યૂટન પર કુલમ્બ. તો આ થઈ ગયું એ બિંદુ પાસેનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર. શું આઈડિયા વિચારી છે ખ્યાલ આવે? એ બિંદુ પાસે Q1 વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કેમ આમ છે મેં તમને સમજાવ્યું છે, Q2 વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર પણ આમ છે. મેં E1 અને E2 બંને શોધી કાઢ્યા છે અને બંને એક જ દિશામાં, એટલે એમની વચ્ચેનો એંગલ કેટલો? 0. અને પછી પરિણામી વિદ્યુત ક્ષેત્રનું શું એપ્લાય કર્યું? સૂત્ર. અને પછી આપણને પરિણામી વિદ્યુત ક્ષેત્ર મળી જાય છે. એ બિંદુ પાસેનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેટલું મળ્યું? 7.2 ગુણ્યા 10 ની 4 ઘાત ન્યૂટન પર કુલમ્બ, બરોબર છે? અને નોટ કરી લેજો. એના પછી આપણે જો આગળ વાત કરીએ તો હવે આપણે બી બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. કયા બિંદુ પાસેનું? બી બિંદુ. તો બી બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર શું થશે એ જરા જોજો.
તો એના માટે પણ આના જે આઈડિયા વિચારવાનો છે, કોન્સેપ્ટ હું બિલકુલ ચેન્જ કરવાનો નથી, આના પ્રોસિજર જ આપણે યુઝ કરવાના છે, પરંતુ એને આપણે થોડું વ્યવસ્થિત સમજવાનું છે. કે જરા જોજો, આપણે હવે આ બી બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. એ Q1 થી કેટલા અંતરે છે? 0.05 મીટર. એને હું થોડું અલગ દર્શાવી દઉં છું, એટલે તમને થોડું સરળતાથી ખ્યાલ આવશે. એ જરા જોઈએ. ઓકે, ચલો, Q1 વિદ્યુતભાર અહીંયા છે, બરોબર છે. Q2 વિદ્યુતભાર અહીંયા છે. આ બંને વચ્ચેનું જે અંતર છે એ તો આપણને ખ્યાલ જ છે. આ બંને વચ્ચેનું અંતર કેટલું છે? 0.1 મીટર. કેટલું છે? 0.1 મીટર. ઓકે, હવે જે બી બિંદુ છે એ Q1 થી કેટલા અંતરે આવેલું છે એ તમને ખ્યાલ છે કે બી બિંદુ Q1 થી 0.05 મીટર અંતરે આવેલું છે. ઓકે, અને આપણે બી બિંદુ પાસે ઉદ્ભવતું પરિણામી વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. ઓકે, હવે જરા જુઓ, તો અહીંયા આપણે Q1 વડે બી બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર E1 શોધીશું, Q2 વડે બી બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર E2 પણ શોધીશું, અને પછી એનો આપણે સૂત્રની અંદર એપ્લાય કરી દઈશું. તો શું થશે જરા જુઓ, Q1 જે ધન વીજભાર છે એના વડે બી બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ત્રિજ્યાવર્તી બહારની દિશામાં એટલે આમ જ આવશે E1, અથવા તો બીજી રીતે સમજવું હોય તો અહીંયા આપણે મૂકી દઈએ Q0. Q1 ધન છે, આ પણ ધન છે, એટલે અપાકર્ષી બળ એના લીધે વિદ્યુત ક્ષેત્ર બળની દિશામાં એટલે આમ થઈ જાય, એટલે આ થઈ ગયું આપણું E1, બરોબર છે. તો સૌ પ્રથમ Q1 વડે બી બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર હોય, જો આપણે કેવું હોય તો એને આપણે નામ આપીએ E1. તો E1 બરાબર KQ1/. ઓકે, KQ1/Q1 અને બી બિંદુ વચ્ચેનું અંતર શું થઈ જશે? અહીંયા આપણે નામ આપ્યું હતું ડી, અહીંયા નામ આપ્યું હતું એફ, એટલે એક નામ છે. ચલો, તો આ બંને વચ્ચેનું અંતર શું છે? બીડી, બીડી નો સ્ક્વેર. અને વિદ્યુત ક્ષેત્રની દિશા કેવી હોય તો એ કઈ આવશે? બી થી બી ની દિશા, બરોબર છે. બી થી કઈ તરફ છે? બી તરફ. ઓકે, હવે કિંમત એપ્લાય કરીએ તો પરિણામે વિદ્યુત ક્ષેત્ર E1 બરાબર 9×10^9, Q1 બરાબર 10^-8 ઘાત, અપન BD બરાબર અંતર કેટલું આવશે? તો 0.05 નો શું આવશે સ્ક્વેર. આનું સાદુરૂપ આપણે આગળ આપી ચૂક્યા છીએ, એટલે આપણને યાદ જ છે 3.6×10^4 ન્યૂટન પર શું આવશે? કુલમ. ક્લિયર? ઓકે, હવે આ થઈ ગયું Q1 વડે બી બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર, જે કહ્યું છે E1 છે. ક્લિયર? હવે સેમ પ્રોસિજર Q2 વડે બી બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે, તો એ કઈ દિશામાં હશે જરા વિચારી લો. Q2 કેવો વિદ્યુતભાર? ઋણ વિદ્યુતભાર છે, એટલે આ ઋણ છે અને આ પરીક્ષણ વિદ્યુતભાર ધન, એટલે બળ કયું લાગે? આકર્ષી બળ, એટલે આ દિશામાં ખેંચશે. જો આ દિશામાં ખેંચે છે તો વિદ્યુત ક્ષેત્ર પણ એના એ દિશામાં હશે. તો Q2 વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્રની દિશા આમ આવશે, જેને આપણે નામ આપીએ છીએ E2. ક્લિયર? તો અહીંયા Q2 વડે બી બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર, જેને આપણે નામ આપીએ E2 સદિશ, અથવા તો E2 બરાબર KQ2/. હવે બી અને Q2 વચ્ચેનું અંતર કેટલું થાય? તો એ કયું આવશે? BF નો સ્ક્વેર. જોજો જરા ધ્યાનથી, Q2 વડે બી બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર E2 છે, એટલે આ બંને વચ્ચેનું અંતર કેટલું થાય? તો BF નો સ્ક્વેર થઈ જશે, બરોબર છે. અને વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ તરફ થશે? કારણ કે ડિસ્ટન્સ આવશે. ઓકે, તો E2 બરાબર આપણે આનું સાદુરૂપ આપીશું તો આપણને જવાબ મળશે 0.4×10^4 ન્યૂટન પર કુલમ, બરોબર છે. કારણ કે આ થઈ જશે તમારું 0.15, અને એનું સાદુરૂપ આપશો એટલે તમને જવાબ 0.4×10^4 ન્યૂટન પર કુલમ મળશે, જે Q2 વડે બી બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર છે. ઓકે, હવે જરા જોજો કે હવે આપણે પરિણામે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. આપણે E1 શોધી કાઢ્યું છે, E2 પણ શોધી કાઢ્યું છે. તમે જુઓ છો ને, આ E1 છે, આ E2 પણ છે. હવે આપણે
परिणामी विद्युत क्षेत्र नु जो हूँ सूत्र लखू तो ई बराबर आपनो सूत्र हतो अंडर रूट ई वन स्क्वेर प्लस ई टू स्क्वेर प्लस टू ई वन इंटू ई टू शू आवशे कॉस थीटा अने थीटा बराबर केटला डिग्री हशे 180 डिग्री जो साधु रूप आपीए तो परिणामी विद्युत क्षेत्र ई बराबर ई वन स्क्वेर वत्ता आवशे ई टू स्क्वेर अहींयो शू थई जशे माइनस कारण के कॉस 180 नी किंमत माइनस एटले अहींयो माइनस 2e1 into શું થઈ જાય e2 ઓકે હવે આ વિસ્તરણ કોનું છે તો આપણે ઈઝીલી ખબર પડશે કે સાહેબ આ જે વિસ્તરણ છે એ કોનું છે કોના વર્ગનું e1 e2 નો સ્ક્વેર નું વિસ્તરણ છે તો અહીંયા આવશે e1 e2 નું શું આવશે સ્ક્વેર એનું જ વિસ્તરણ છે ને ઓકે હવે જરા જોજો કે અહીંયા આગળ હું કિંમત એપ્લાય કરું તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર e બરાબર અંડર રૂટ અથવા વર્ગ અને વર્ગમૂળ દૂર કરતી તો ઈ બરાબર શું થઈ જાય ઈ વન માઇનસ ઈ ટુ તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર ઈ બરાબર જરા ધ્યાન રાખજો ઈ વન ની જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર કેટલું આવશે 3.6 ગુણ્યા 10 ની 4 માઇનસ ઈ ટુ ની જગ્યાએ કેટલા આવશે તો 0.4 ગુણ્યા 10 ની 4 હવે 3.6 માઇનસ 0.4 એટલે પરિણામી વિદ્યુત ક્ષેત્ર થશે 3.2 ગુણ્યા 10 ની 4 ઘાત ન્યૂટન પર શું આવશે કુલંબ બરોબર છે તો આ જે પરિણામી વિદ્યુત ક્ષેત્ર મળ્યું છે એ કયા બિંદુ પાસેનું છે બી બિંદુ પાસેનું જે મેં અલગથી અહીંયા બતાવ્યું છે અહીંયા પણ પ્રોસિજર એના એ છે Q1 વડે બી બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર ઈ વન આ દિશા અપારદર્શી બળના લીધે Q2 વડે બી બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં થશે આકર્ષી બળના લીધે બંનેની કિંમતો શોધી અને પરિણામી વિદ્યુત ક્ષેત્રનું શું એપ્લાય કરવાનું છે સૂત્ર ક્લિયર છે આની વસ્તુ હવે આના પછી બાકી રહેશે આપણે C બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર હવે C બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર જો શોધવું હોય તો એના માટે આઈડિયા શું વિચારી શકીએ પણ જરા જોજો તો એના માટે પ્રોસિજર આના આ વિચારવાની છે એ આપણે ચેન્જ કરીશું નહીં ઓકે હવે જોજો C બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર જો આપણે શોધવું હોય તો શું થશે ઓકે તો Q1 વળી હવે કયા બિંદુની વાત કરી રહ્યા છીએ આપણે તો C બિંદુ પાસે ઓકે તો ચલો સૌપ્રથમ Q1 વળે C બિંદુ પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર દિશા કઈ તરફ હશે તો સિમ્પલ આઈડિયા મેં તમને કહ્યું છે એનો Q0 મૂકી દીધો તો Q1 Q0 બંને ધન એટલે શું થઈ જશે અપાકર્ષી બળ એટલે પરિણામી વિદ્યુત ક્ષેત્રની દિશા આમ થઈ જાય ઈવન બરોબર છે એના પછી Q2 વડે C બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર કહીશું બરાબર એ આપણે લખીએ છીએ પરંતુ સૌપ્રથમ આપણે ઈવન શોધી કાઢીએ જે Q1 વડે C બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર છે તો ઈવન બરાબર ઈવન બરાબર આપણે થશે K Q1 અપન આ બંને વચ્ચેનું અંતર BC નો સ્ક્વેર થશે ને તો અહીંયા સીધે સીધી કિંમત એપ્લાય કરી દઈએ અથવા તો લખીએ ચલો BC નો શું આવશે સ્ક્વેર દિશા કેવી રીતે યાદ છે તો B સદિશની દિશા ઓકે હવે કિંમત એપ્લાય કરો તો E1 બરાબર 9 ગુણ્યા 10 ની 9 ઘાત Q1 ની જગ્યાએ કેટલા આવશે 10 ની માઇનસ 8 ઘાત અબર DC હવે કેટલા આવશે તો 0.1 નો શું આવશે સ્ક્વેર થઈ જશે ઓકે હવે જરા જોજો કે અહીંયા આગળ પરિણામી વિદ્યુત ક્ષેત્ર E1 બરાબર આનું સાદુરૂપ આપો કેલ્ક્યુલેટર ની અંદર બરોબર છે તો સાદુરૂપ આપીએ તો આપણને અહીંયા જવાબ મળશે C બિંદુ પાસેનો 0.9 ગુણ્યા 10 ની 4 ઘાત બરોબર છે તો અહીંયા આપણે લખી કાઢીએ 0.9 ગુણ્યા 10 ની 4 ઘાત ન્યૂટન પર કુલંબ સાદુરૂપ આપશો એટલે ખ્યાલ આવી જશે ઓકે તો Q1 વડે C બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર આમ આવ્યું કેમ આમ આવ્યું એ સમજવા આવવું જોઈએ કે આ બંને ધન એટલે અપારદર્શી બળના લીધે વિદ્યુત ક્ષેત્ર આમ છે ઓકે હવે જરા કહી શકશો કે Q2 વડે C બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર કઈ તરફ હશે Q2 કેવા છે ધ્રુવ છે તે વિદ્યુત ક્ષેત્રની દિશા આમ થવી જોઈએ જેને આપણે શું નામ આપ્યું છે E2 જેને શું નામ આપ્યું છે E2 બરોબર છે હવે જરા જોજો કે E2 જો આપણે શોધવા હોય તો E2 કેટલા થશે તો E2 is equal to
ખ્યાલ ત્રિકોણ છે બરોબર છે ઓકે હવે આનું સાદુરૂપ આપશો તો આ બંને સેમ જ છે એટલે આનો પણ જવાબ કેટલો આવશે 0.9 × 10⁴ ન્યૂટન પર કુલમ ઓકે તો આ બંને વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્ર Q1 વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર E1 Q2 વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર E2 બંને શોધી ચૂક્યા છીએ હવે આપણે શોધવાનું છે પરિણામી વિદ્યુત ક્ષેત્ર હવે પરિણામી વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો એના માટે આપણે જાણીએ છીએ સૂત્ર શોધ E બરાબર અંડર રૂટ ખૂણાની જરૂર પડશે તો E1 અને E2 વચ્ચેનો આ ખૂણો કેટલો થાય બરોબર છે તો ધ્યાનથી એ વસ્તુ સમજીએ તો આ એક બેઝિક વસ્તુ છે આ જે ખૂણો છે એ ત્રિકોણનો બહિષ્કોણ છે બરોબર હવે ત્રિકોણનો બહિષ્કોણ તમે જાણો છો કે આ જે ખૂણો મળે આ જે ખૂણો છે એ ત્રિકોણનો શું કહેવાય બહિષ્કોણ અને બહિષ્કોણનું માપ એ બે અંતઃસમૂહ કોણના માપોના શું હોય સરવાળા જેટલું હોય છે તો આ સમબાજુ ત્રિકોણ છે તમે ધ્યાનથી જુઓ ત્રણેય બાજુની લંબાઈ કેવી સમાન છે એટલા માટે એ દરેક ખૂણાનું માપ કેટલા ડિગ્રી હશે 60 ડિગ્રી હશે બરોબર છે તો જરા કહી શકો આ કેટલો હશે તો યાદ રાખો બહિષ્કોણનું માપ એ બે અંતઃસમૂહ કોણોના માપોના સરવાળા જેટલું તો 60 + 60 કેટલા ડિગ્રી થઈ જશે 120 ડિગ્રી તો એ ખબર પડવી જોઈએ કે આ જે ખૂણો હશે ત્રિકોણનો શું છે બહિષ્કોણ એટલા માટે એનું મૂલ્ય કેટલું થશે 120 ડિગ્રી ઓકે તો થીટા બરાબર આપણે કિંમત એપ્લાય કરવી પડશે 120 ડિગ્રી કોસ 120 ની કિંમત થશે -1/2 બરોબર છે ઓકે એના સિવાય E1 અને E2 બંનેની કિંમતો સમાન છે પાછી તમે ધ્યાનથી જો સમાન છે તો અહીંયા હવે આપણે E1 બરાબર E2 કહી શકીએ જરા ધ્યાનથી જોજો અહીંયા હું નોટ કરી લખી કાઢું છું કે E1 ઇઝ ઇક્વલ ટુ શું છે E2 બરોબર તો અહીંયા આગળ એના બરાબર જો હું E લખું કારણ કે બંને સમાન છે એટલા માટે એની જગ્યાએ આપણે શું લખી કાઢીએ E બરોબર છે તો શું થઈ જાય E² + E² શું થઈ જશે 2E² + 2E × E એટલે શું થઈ જાય 2E² બરોબર છે એક મિનિટ E² + E² એટલે 2E² + અહીંયા થઈ જશે 2E × E એટલે E² બરોબર છે કિંતુ cos 120 ની કિંમત કેટલી થાય -1/2 એ વસ્તુ થોડી ધ્યાનમાં રાખજો આપણે શું કરવું છે એ વાત ફરીથી સમજી લો કે અહીંયા E1 અને E2 બંનેની કિંમતો સમાન છે જે તમે જોઈ રહ્યા છો મેં અહીંયા આગળ E1 ઇઝ ઇક્વલ ટુ E2 બરાબર શું લખી કાઢ્યું E લખી કાઢ્યું છે તો અહીંયા શું થાય E² + E² કેટલો થઈ ગયો 2E² + 2E × E એટલે શું થઈ જશે 2E² × cos 120 cos 120 ની કિંમત કેટલી -1/2 એટલે અહીંયા બે બે શું થઈ જાય કેન્સલ થઈ જશે તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર E બરાબર √ 2E² + or - માઇનસ શું થઈ જશે અહીંયા E² બરોબર છે તો 2E² માંથી E² જ્યારે કેટલા વધશે E² અને એનું વર્ગમૂળ કેટલું થઈ જાય E બરોબર છે હવે આ રીતે વિચારીએ કે 2E² - E² એટલે કેટલા થઈ જશે E² બરોબર છે એક જ E² વધે અને એનું વર્ગમૂળ કેટલું આવશે E આ પરિણામી વિદ્યુત ક્ષેત્ર નામ આપી E' એટલે બે અલગ થઈ જાય તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર E' બરાબર E ની કિંમત કેટલી હતી કારણ કે બંને સમાન હતા એટલે કેટલા આવશે 0.9 × 10⁴ ન્યૂટન પર શું આવશે કુલમ બરોબર છે તો આ કયા બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર મળ્યું છે આપણને તો C બિંદુ પાસે બરોબર છે તો આ રીતે તમે આ સમબાજુ ત્રિકોણના A B અને C ત્રણેય બિંદુ પાસેના વિદ્યુત ક્ષેત્રો શોધી શકો છો આમ જોવા જઈએ તો આ જે ક્વેશ્ચન છે એ JEE નીટ લેવલે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે આવા ક્વેશ્ચન પૂછાઈ શકે છે
પરંતુ આની અંદર આઈડિયા તમે જો એકવાર વિચારશો તો તમને એવું લાગે છે કે સાહેબ આ કેલ્ક્યુલેશન બહુ મોટી છે, પરંતુ તમે આ વસ્તુ બે ત્રણ વખત આ દાખલો ગણેલો હશે તો તમને મોટા ભાગની કિંમત યાદ જ છે, કારણ કે એકનું સાદુરૂપ આપો એટલે બીજાનું આપવાની જરૂર પડશે નહીં, ઇઝીલી તમે સાદુરૂપ આપી શકશો, બરોબર છે, ઓલ ઓવર દાખલો સરળ થઈ જાય છે। આ રીતે તમે એ બી અને સી બિંદુ પાસેના વિદ્યુત ક્ષેત્રો મેળવી શકશો। ઓકે, જો તમને અમારી આ ચેનલ પસંદ આવતી હોય તો અમારી આ ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન ચાલુ કરો જેથી અમારા આવનારા વિડીયો તમને મળતા રહે। જય હિન્દ।